યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજકોટ ખાતે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન માટે પર્સનલ આસિસ્ટન્ટ તથા એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન માટે નર્સિંગ ઓફિસરની પરીક્ષા વિવિધ કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી. યુનિવર્સિટીમાં કન્વેન્શન સેન્ટર જે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 277માંથી 82 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા, તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ હતી. તો વિદ્યાર્થીઓને કહેવા પ્રમાણે થોડુંક પેપર ટફ પણ નીકળ્યું હતું. વધુ વાતચીત પીએમ જાડેજા પરીક્ષા અધિકારીએ આ અંગે કરી હતી, સાથે દ્રષ્ટિ દવે પરીક્ષાર્થીએ પણ માહિતી આપી હતી. અહેવાલ દીપક રાઠોડ. આજરોજ યુપીએસસી દ્વારા પર્સનલ આસિસ્ટન્ટની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી છે, જેમાં આ સેન્ટર જેમ કે કન્વેન્શનલ સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે કુલ સ્ટ્રેન્થ 277 ઉમેદવારો હતા, જેમાંથી 82 હાજર રહેલ છે. અને એમની જે એન્ટ્રી છે એ યુપીએસસીની ગાઈડલાઇન મુજબ કોઈ પણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર ન આવે એ રીતે પોલીસ સ્ટાફ સાથે કરવામાં આવેલ છે. કોઈ બ્લુટૂથ છે એ પ્રકારના કોઈ પણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર ન આવે એની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આજે યુપીએસસી નું ઈપીએફઓ દ્વારા લેવાયેલું પેપર હતું પર્સનલ આસિસ્ટન્ટનું, અને એ આજે પૂરું થઈ ગયું. અત્યારે હાલ હું દઈને આવી છું પેપર. યુપીએસસી કન્ડક્ટ કરે છે એટલે થોડું લેવલ વાળું પેપર હતું, એમ મોડરેટ કહી શકાય, મોડરેટ ટુ હાઈ લેવલ હતું. એમ માર્ક્સ 120 માર્ક્સ નું પેપર હતું અને 2 કલાક હતું પેપર. મેથ્સ ના થોડા ક્વેશ્ચન ટ્રીકી હતા, ડેટા સફિશિયન્સી ને એવું બધું પૂછેલું હતું જેમાં થોડો ટાઈમ કન્ઝ્યુમ થાય એમ હતો. બાકી જનરલ અવેરનેસ માં ક્વેશ્ચન ફેક્ટ્સ બેઝ હતા, અને યુપીએસસી જે રીતે દર વર્ષે કન્ડક્ટ કરે છે એવું જ પેપર હતું. વિધાન વાક્યો વાળું કે આમાંથી ક્યાં સાચા છે ક્યાં નહીં, આપણે થોડું ડીપમાં વાંચેલું હોય તો જ આવડે એવું હતું. પેપર મોડરેટ હતું.